શૈક્ષણિક પ્રશ્નો બાળકો ધોરણ 8 વિષય ગુજરાતી એમાં છે ત્રીજો પાઠ જૂનો પિસ્તી આજે આપણે તે પાઠ ભણીશું તો આ જૂનો પિસ્તી જે પાઠ છે એના લેખક કોણ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એનું ઉપનામ શું હતું ધૂમકેતુ તો આપણે છે પાઠ શરૂ કરતા પહેલા એકવાર પાઠનો સાર જોઈ લઈએ કે આ પાઠ છે કોના વિશે છે તો જૂમો બીસી આ પાઠ છે જૂમો અને તેનો પાડો જે છે એનું નામ વેણું છે એટલે કે જૂમો અને વેણું એ બે વચ્ચેની મિત્રતા એના વિશે છે તો જે જૂમો જે છે એણે એ છે આણંદપુરમાં રહેતો હતો તો એણે છે એના જીવનમાં ઘણા તરતા છાયા એટલે કે તેણે ઘણા સુખ અને દુઃખ જોયા છે તેણે છે સોનાથી માંડી અને બધી જ વસ્તુઓનો ઉપયોગ પણ કરેલો છે તેના છે મિત્રો બાળપણથી લઈ અને અત્યાર સુધી કેટલા બધા મિત્રો થયા અને કેટલા મર્યા અને કેટલા પાછા ચાલ્યા ગયા પણ એનો એક જ એવો મિત્ર છે જે હંમેશા તેના બાળપણથી જ કાયમી માટે તેની સાથે રહ્યો તે કોણ વેણુ વેણુ એટલે જુમાનો જે પાડો છે તે તો જુમો જે છે એ જ્યારે નાનો હતો એટલે કે એણે બાળપણમાં શોક ખાતર એક પાડો પાડેલો હતો તે પાડાનું નામ શું રાખવું તે વિચારતો હતો તો ત્યારે છે એનો એક ગુજરાતી મિત્ર એટલે કે એનો જે બાળપણનો મિત્ર હોય છે તેને એને વેણું નામ આપેલું હોય છે પછી છે તે વેણું નામ પાડાનું કાંઈ માટે રહ્યું અને જે જુમો છે તેણે પોતાના લગ્ન પણ તેના હાથી ઉપર એટલે કે એની જાન છે હાથી ઉપર ગઈ હતી ત્યારે તે ખૂબ પૈસાવાળો હતો અને પછી છે તે ખૂબ ગરીબ થઈ જાય છે એટલે એણે એક બધા જ સુખ અને બધા જ દુઃખો જોયા છે એટલે કે જીવનના બધા તડકા છાયા જોયા છે તે છે એ ભીસ્તી એટલે કે લોકોના ઘરે ઘરે મશાકમાં પાણી દેવા જાય તે મશક એટલે કે ચામડાની જે છે એ બનાવવામાં આવે ખૂબ જેવું કે થેલી જેવું બનાવવામાં આવે એને એવી રીતે સીવવામાં આવે કે તેમાંથી પાણી નાખીએ તો પણ ઢોળાય નહીં તો એવી રીતે છે તે પોતાને પોતે રોજ બધાના ઘરે પાણી દેવા જતો જો તેના કોઈ નવા ઘરા તો તે માંગતો નહીં પણ જો તેના જૂના જે અમુક હોય કાયમીના ઘરા એમાંથી પણ છૂટતા તો તે પાછા નવા ગોતવાની કોશિશ ના કરતો તેના જેટલા હોય એટલા જ રાખે અને પોતાને કદાચ વધારે પૈસા મળે પણ તો તેનું પણ કામ કરતો નહીં બસ એટલું જ કામ કરતો કે આખા દિવસ માટે એના માટે બકાલું અને એના વેણું માટે જે છે ખાવા માટે ગધક કે બીજી કઈ જે રીતે વસ્તુ છે ખોળ કે તે આવી જાય બસ તે એટલું જ કામ કરતો બીજું તેને વધારાનું પણ કામ આવે તો તે ના પાડી દે છે અને રોજ સવારે તે જુમો અને તેનું પાડો વેણ તે બધાને પાણી પહોંચાડવા માટે જાય છે તો ત્યાં જુમો છે એને ત્રણ બહુ જૂની પણ થોડી મજબૂત અને કોથળાના અને લાકડાના અને અલગ અલગ છે એ તીંગડાવાળી બારી એટલે કે ખડકી હતી બારણ અને તેનું જે ઘર છે એ જોઈએ તો એ ખબર પડી જાય કે એક મોટા લીમડાની નીચે ત્રણ ઝૂંપડી એકમાં જુમો રહે એકમાં વેણું અને બીજામાં છે વેણું માટે ખાવાનું તે ત્રણ ઝૂંપડા અને તે પણ જર્જરી હાલતમાં એટલે કે તૂટેલી અવસ્થામાં અને તેનું ઘર છે એ ત્રણેય ઘર કરતા જાય એવડો મોટો આંબલીનું ઝાડ પછી છે તે રોજ સવારે તે જુમો અને તેનો પાડો પાણી દેવા જતા તો બધાને તો એક દિવસ એમાં એવું થાય છે કે વેણુંનો જે પગ છે એ ટ્રેનના પાટા હોય છે બે પાટાની વચ્ચે આવી જાય છે પછી તેનો પગ નીકળતો જ નથી વેણું છે તે પણ તે લિકોસિસ કરે પછી જુમો છે તેને પણ પગ કાઢવામાં મદદ કરે પછી જુમો તેની પાસે હોય જાય છે કે આપણે મળશું તો પણ સાથે પછી છે વેણું એને પાટું છે એટલે કે એને લાત મારી પાટાની નીચે એટલે કે ટ્રેન જ્યાંથી આવે ત્યાંથી દૂર કરી દે છે અને વેણુંનો પગ છે ટ્રેનમાં આવે એટલે વેણું મૃત્યુ પામે છે પછી છે જુમો રોજ એક એનો માલિકો પથર છે ત્યાં રોજે છે વેણુંને ફૂલ ચડાવવા જાય છે અને ત્યાં ત્રણ વાર વેણું વેણું એવી રીતે બૂમ પાડે છે તો આ પાઠમાં છે એ બેની મિત્રતા વિશે વાત કરવામાં આવી છે તો હવે છે આપણે પાઠ શરૂ કરીએ આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાન પોતાના દેખાવથી આવતા જતા લક્ષ ખેંચી રહેતા આણંદપુરમાં છે એક ખૂણામાં કેટલા ઝૂંપડા હતા ત્રણ જ તો એ મકાન છે એવું હતું
ત્યાંથી આપણે ત્યાંથી લોકો આવજાવ કરે તો પણ એનું ધ્યાન છે ઝૂંપડા તરફ જાય છે. જૂની મકાન આંબલી ત્રણે મકાનને ટાંકી એટલે કે જે જૂનું આંબલીનું ખૂબ જૂનું ઝાડ હતું એથી આ ત્રણે જૂના મકાન જે મકાન છે એને ટાંકી દેવો એટલો ઝાડ એટલે કે આંબલી છે એટલું મોટું હતું એ વૃક્ષ. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. ધૂળના ગોટા એટલે ત્યાં ખૂબ જ ધૂળ ઉડતી અને ત્યાંથી આપણે નીકળીએ તો બધી તરફ ગટરની જ વાસ આવે અને આખો દિવસ છે ખૂબ ધૂળ ઉડી આવે. પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગની પીગડા પાડેલી ખડકી ખુલી રહેતી કે કેના કેના જો અડધો ભાગ પાટિયાથી હોય પતરાથી અને ગુણી હોય ને એનાથી ઠીકડા મારેલા એટલે જ્યાં તૂટેલ હોય એવી રીતે લાકડા પાટિયાથી ને પતરાથી ને ગુણિયાથી ને સાંધેલી એટલે કે ઠીકડા મારેલી ખડકી બારી જેવું જે હોય એ બસ આખો દિવસ ખુલી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાધરી પર ચૂમો ભીસતી પોતાનો બોકો બગડાતો કેટલો હોય કે અંદર જે છે આવી ખીડકીમાંથી ને જોઈએ આપણે તો ત્યાં છે ઝૂમો એ ફાટેલી સાધરી એટલે કે બેસવાની જે ચટાઈ કે હોય આસરિયા જેવું એની ઉપર છે એ જુમો બેસે અને છે પોતાનો ખોખો એ પ્રગટાવ્યા કરે. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઈકરાના તૂટેલી હાંડી સુધી બધા કરતા છાયા જોઈ લીધા હતા કે જુમો છે એને સોનાના વાસણ સોના અને ચાંદીના વાસણથી લઈ અને છે આ ઠીકરાને એટલે કે માટી જેવું કે હોય તેવા તૂટેલી એ પણ તૂટેલી એ હાંડીઓથી લઈ અને બધા તરતા જાયા એટલે કે બધા સુખ દુઃખો જોયા હતા એટલે કે છે જુમાએ બાળપણમાં બાળપણથી લઈ અને અત્યાર સુધી સોના ચાંદ સોના ચાંદીના વાસણો છે ત્યાંથી માંડીને ઠીકરાના વાસણો સુધી બધા વાસણોનો ઉપયોગ કરેલો હતો એટલે કે એના જીવનમાં બધા જ સુખ અને દુઃખ અમીરી અને ગરીબી બધું છે એ જોયેલું હતું. જુમાએ જન્મ ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો એટલે કે જ્યારે તેનો જન્મ થાય છે ત્યારે તેના મમ્મી પપ્પા છે એ પૈસા વાળા હોય એટલે કે એક હાથથી બીજા હાથ એટલે ગોળીબા મમ્મી એટલે એણે છે ત્યારે નીચે ન ઉતરવું પડ્યું એટલે કરે કોકને ઠોકાકર જયા કરતો. હજી એ સંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પગારવા નીકળ્યો કે હજી છે એને કદાચ યાદ હશે કે 10 વર્ષનો હતો ત્યારે હાથી ઉપર બેસીને લગ્ન કરવા માટે એટલે કે લગ્ન કરવા હાથી ઉપર બેસીને ગયો હતો. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડ્યો કે એ સમયમાં છે એટલે કે બાળપણનો 10-11 વર્ષનો હશે ત્યારે છે એને શોખ હતો એટલે શોખ માટે છે પાડો પાડ્યો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને ચૂમો સાથે જ રહેતા કે બંને છે આટલા સુખ દુઃખ એટલે કે જીવનના આટલા બધા રંગો છે એ જોયા પછી પણ છે બંને ચૂમો અને વેણું વેણું એટલે એનો પાડો કે જે છે એ સાથે જ રહે છે. વેણુંના બીજી રંગો પણ જ્યારે પૈસાની છોડ આવીને લેતા ત્યારે જુમાને અનેક મિત્રો હતા કે આ વેણું નામ છે એ જૂનું છે એટલે જૂનું પણ છે અને હજી પણ છે. વેણું નામ એ કેવું હોય પણ જ્યારે એ નીકળે છે પૈસા હતા એના આંગણે એટલે કે એની ઘરે પૈસા હતા ત્યારે છે એના ઘણા બધા મિત્રો એટલે કે એના દોસ્તારો હતા તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાવેલ આવું કુંડલું વેણું જેવું નામ આપી દીધું હતું કે એમાંથી છે કોઈક સાહિત્ય એટલે કે સાહિત્ય ગમતું એવું કોઈક સાહિત્ય રસિક એના જે હિન્દુ મિત્ર હતા એમાંથી એને આવું વેણું એવું છે નામ આપી દીધું. પછી તો એ ચાલ્યું એટલે પછી છે કોઈ નામ બદલાયું નહીં પછી છે એનું નામ છેક સુધી વેણ જ રાખ્યું. જુમો લક્ષાવી પડ્યો હતો ભિખારી બની ગયો એટલે કે જુમો છે એ ખૂબ પૈસાવાળો હતો હવે છે એ ભિખારી બની જાય છે. વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છે કે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ ગયો એટલે કે પહેલા તે ખૂબ પૈસાવાળો હતો પછી ગરીબ થઈ ગયો વળી પાછો પૈસાવાળો હતો પછી પાછો છે તે દરિદ્ર થઈ જાય છે અને આજે છે છેલ્લે એની પાસે આવા ત્રણ ઝૂંપડા છે અને એમાં એ ઝૂંપડામાં છે એનો બધો સામાન છે સચવાઈ જાય. એકમાં વેણ બંધાતો હોય એટલે કે એક ઝૂંપડા છે એમાં વેણું હોય અને એ વચ્ચે એ બે ઝૂંપડા વચ્ચે છે બાયડું હોય
આખો દિવસ એકબીજાની સામે જોયા કરવાનું. તો આજે છે અર્જુન.
આપણે પછી નામ